નર્મદાના તિલકવાડામાં આ ફાટ્યું. તિલકવાડામાં તાલુકામાં 6 ઇંચ 147 મીમી ભારે વરસાદ ખાબક્યો. આજે ગરુડેશ્વર તાલુકામાં 3 ઇંચ, ડેડિયાપાડા તાલુકામાં 2 ઇંચ, નાંદોદ તાલુકામાં 1.5 ઇંચ અને સાગબારા તાલુકામાં 1 ઇંચ વરસાદ નોંધાતા પાંચેય તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે. રાજપીપળામાં પણ ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા, તો રાજપીપળા ટેકરા ફરિયા તરફ જવાનો રસ્તો પાણીમાં ડૂબી જતા અર્બન હેલ્થ સેન્ટર પર જવાનો રસ્તો બંધ થઈ જતા વેક્સિન મુકાવવાવાળા લોકો અટવાયા હતા. તો તિલકવાડા તાલુકાનો હાફિસપુરા ગામે ડભોઈ ચાણુદ કેવડિયા તરફ જતા રેલવે ટ્રેકના પાંચેય તાલુકામાં સારા વરસાદથી ખેતીના પાકને મળ્યું જીવતદાન મળી ગયું હતું. જોકે ખેતરોમાં પણ પાણી ભરાયા છે. નારામાં વરસાદના પાણી ભરાઈ જતા 2 ગામનો સંપર્ક તૂટી ગયો હતો. નારા નીચે પાણી ભરાતા ગામ લોકોને ભારે મુશ્કેલીમાં વાહનો ઉચકીને લઈ જવાની ફરજ પડતા 2 ગામોનો સંપર્ક તૂટી જવા પામ્યો હતો. નર્મદા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ તિલકવાડા તાલુકામાં 147 મીમી અને સૌથી ઓછો સાગબારા તાલુકામાં 29 મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે ગરુડેશ્વર તાલુકામાં 72 મીમી, નાંદોદ તાલુકામાં 36 મીમી અને દેડિયાપાડા તાલુકો 41 મીમી વરસાદ નોંધાયો હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયા છે. જિલ્લામાં આજ સુધી કુલ 325 મીમી અને સરેરાશ કુલ 65 મીમી વરસાદ નોંધાયો છે. જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજ દિન સુધીની પરિસ્થિતિ જોઈએ તો તિલકવાડા તાલુકો 742 મીમી વરસાદ સાથે જિલ્લામાં મોખરાના સ્થાને રહ્યો છે, જ્યારે દેડિયાપાડા તાલુકો 483 મીમી સાથે દ્વિતીય સ્થાન, નાંદોદ તાલુકો 355 મીમી સાથે તૃતીય સ્થાને, ગરુડેશ્વર તાલુકો 280 મીમી સાથે ચોથા સ્થાને અને સાગબારા તાલુકો 270 મીમી વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે. જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઈએ તો નર્મદા ડેમની ભયજનક સપાટી 138.68 મીટરની સામે 116.7 મીટર, કરજણ ડેમની ભયજનક સપાટી 116.11 મીટરની સામે 103.02 મીટર, નાના કાકડી આંબા ડેમ તેની ભયજનક સપાટી 187.78 મીટરની સામે 180 મીટર અને ચોપડા વાવ ડેમ તેની ભયજનક સપાટી 187.41 મીટરની સામે 179.80 મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરુડેશ્વર પાસાના ગેજ લેવલની ભયજનક સપાટી 31.09 મીટરની સામે 14.37 મીટર નોંધાઈ થયા છે. દીપક જગતાપ, ZSTV રાજપીપળા.